નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને હા આવી ગયો કેવો શનિવાર પાછો હસતો રમતો નાચતો કૂદતો અને ગાતો શનિવાર બાળદોસ્તો આ શનિવારની તમે આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હોવ છો હે ને તો ચાલો આજે આપણે ફાલ્ગુનીબહેન પાસેથી એક ભારત શ્રેષ્ઠ ભારતની માહિતી મેળવીએ તો ચાલો જોઈએ નમસ્તે બાલ દોસ્તો કેમ છો બધા મજામાં છો ને હા તમને ખબર છે આપણે ત્રણ વાત જે હંમેશા યાદ રાખવાની છે તમે જાણો જ છો આમ છતાં ફરીવાર કહી દઉં હંમેશા માસ્ક પહેરેલું રાખો વારંવાર સાબુથી હાથ બરાબર ધોવો ખાસ કરીને જ્યારે બહાર ગયા હોવ અને ઘરમાં આવો ત્યારે ત્રીજી વાત યાદ છે ને હા બને ત્યાં સુધી બીજી વ્યક્તિથી થોડા અંતરે રહેવું એટલે કે છ ફૂટનું અંતર રાખી અને કોઈ વ્યક્તિને મળવું અથવા તો એની સાથે થોડી વાતચીત કરવી આ ત્રણ વાત આપણે હંમેશા યાદ રાખવાની છે તમને ખબર છે ને આજે આપણે કેમ ભેગા થયા છીએ હા તમને યાદ આવી જ ગયું હશે અને તમે જાણો જ છો કે આપણે અત્યારે થોડીક વાત કરવાની છે આપણા ભારતની માત્ર ભારતની ના આપણું એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત વિશે તમે બધા જાણો જ છો થોડું ઘણું જાણો છો થોડું થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરો છો આપણું ભારત છે એ વિવિધતાથી ભરેલું છે ભારતના અનેક રાજ્યો છે અને આ રાજ્યોમાં અનેક પ્રકારની વિવિધતા છે કેવી વિવિધતા યાદ કરો તો તમે કદાચ વાંચ્યું હશે હા બરાબર છે રાજેશ સાચું બોલી રહ્યો છે સંસ્કૃતિની વિવિધતા ખોરાકની વિવિધતા ભાષાની વિવિધતા પહેરવેશની વિવિધતા આ બધી વિવિધતાથી ભરેલો આપણો ભારત દેશ હા પણ આપણે જે રાજ્યમાં રહેતા હોઈએ એ રાજ્ય વિશે આપણે વિશેષ જાણીએ છીએ તો ભારત સરકાર દ્વારા એકત્રીસ ઓક્ટોબર બે હજાર પંદરથી એક સરસ મજાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને કાર્યક્રમનું નામ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ કાર્યક્રમ સંદર્ભે ભારતના વિવિધ રાજ્યોને બીજા રાજ્ય સાથે જોડ્યા છે અને બંને રાજ્ય પોતાની ભાષા પહેરવેશ ખોરાક સંસ્કૃતિ એની ભૂગોળ એનો ઇતિહાસ એ જાણવાનો પ્રયત્ન કરે છે ત્યાંના બાળકો એ રાજ્યનું જે રાજ્ય સાથે જોડાણ કરવામાં આવ્યું છે એ રાજ્યના બાળકો બીજા રાજ્ય વિશે આ બધી જ બાબતો જાણવા પ્રયત્ન કરે છે તમે જાણો છો આપણા ગુજરાત રાજ્યનું જોડાણ કયા રાજ્ય સાથે છે હા તમે જાણો જ છો આપણા ગુજરાત રાજ્યનું જોડાણ છે છત્તીસગઢ રાજ્ય સાથે ચાલો ત્યારે આપણે આજે ગુજરાત અને છત્તીસગઢ આ બંને રાજ્ય વિશે થોડીક મજાની માહિતી એકત્રિત કરી છે અને એ હું તમારી સાથે વહેંચવાની છું જુઓ બાલ દોસ્તો તમે બધા જ જાણો છો આ કાર્યક્રમ વિશે અને આ છે એ કાર્યક્રમનું લોગો જેમાં લખેલું છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને કયા કયા રંગ છે જરા ધ્યાનથી જુઓ તો કયા ચાર રંગોનો આમાં વિશેષ ઉપયોગ થયો છે તમે બધા જોશો એટલે તમને યાદ આવશે સાચી વાત છે આ નીલમ સાચું કહી રહી છે જે રંગ આપણા રાષ્ટ્રધ્વજમાં છે એ જ રંગોનો ઉપયોગ કરી અને આ લોગો બનાવવામાં આવ્યો છે અને જુઓ તો વચ્ચે શું છે બરાબર છે વચ્ચે છે આપણું અશોક ચક્ર ચાલો ત્યારે આગળ જોઈએ હવે આપણે વાત કરીએ આપણા ભારતની આપણા એક ભારતની અને એની શ્રેષ્ઠતાની પણ આજે આપણે વાત કરવાની છે ગુજરાત અને છત્તીસગઢની બે ગુજરાતની વાત કરીએ કે છત્તીસગઢની વાત કરીએ તો આપણને એમ થાય કે આપણું રાજ્ય જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું ચાલો ત્યારે જાણીએ જુઓ દોસ્તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી એક મે ઓગણીસો ને સાહીઠના રોજ પહેલાં આપણું ગુજરાત રાજ્ય એ મુંબઈ રાજ્યનો એક ભાગ હતું અને મહાગુજરાત આંદોલન પછી ગુજરાતને એક સ્વતંત્ર રાજ્ય અને ખાસ કરીને ભાષાના સંદર્ભમાં એક સ્વતંત્ર રાજ્ય તરીકે એને દરજ્જો મળ્યો ક્યારે મળ્યો એક મે ઓગણીસો ને સાહીઠ જો બાલદોસ્તો આ છે આપણો ભારત અને ભારતમાં જે આ લાલ રંગ દેખાય છે એ છે આપણું ગુજરાત તો હવે તમને થાય કે છત્તીસગઢ રાજ્યની સ્થાપના ક્યારે થઈ જાણવું છે ને તમારે ચાલો ત્યારે જણાવી દઉં છત્તીસગઢ રાજ્યની સ્થાપના થઈ હતી એક નવેમ્બર બે હજારના રોજ જેમ તમે ભારતમાં ગુજરાતનું તો તમને ખબર છે કે કઈ દિશામાં છે એની વિશેષતા શું છે તો એ પણ જાણી લો કે હવે ભારતમાં છત્તીસગઢ ક્યાં આવેલું છે જુઓ તો બરાબર અને આ તમે યાદ રાખજો જ્યારે પણ હવે ભારતનો નકશો જુઓ તો તમને આ તરત યાદ આવવું જોઈએ કે ગુજરાત ક્યાં છે અને છત્તીસગઢ ક્યાં છે છે ને તમારા પુસ્તકમાં નકશો તો તમારા પુસ્તકમાં જે નકશો છે એમાં એક નકશામાં ગુજરાતમાં સરસ મજાનો રંગ ભરજો અને બીજા નકશામાં છત્તીસગઢ રાજ્યમાં સરસ મજાનો રંગ ભરજો કેવો સરસ પ્રોજેક્ટ તમારો તૈયાર થાય હા એક વાત તો કહેવાની રહી જ ગઈ તમને તમારી નોટ અને પેન્સિલ લઈને બેઠા છો ને અહીંયા જે રજૂઆત થાય છે એ તમે તમારી નોટમાં લખતા પણ રહેજો તમે પણ સરસ મજાનો પ્રોજેક્ટ બનાવજો ચાલો ત્યારે આગળ જોઈએ સ્થાપના તો તમે જાણી લીધી હવે જોઈએ કોઈ પણ રાજ્ય હોય તે રાજ્યનું પાટનગર હોય છે તમે ગુજરાતનું પાટનગર તો જાણો છો ગાંધીનગર જુઓ તો ગુજરાતના નકશામાં તમને ગાંધીનગર બરાબર દેખાય છે કે નહીં અહીંયા જે નકશો છે એ સિવાય તમારા પુસ્તકમાં આપેલો હોય એ નકશામાં પણ જોવા પ્રયત્ન કરજો ગાંધીનગર ગાંધીનગર એ આપણું પાટનગર છે ગુજરાત રાજ્યનું તો છત્તીસગઢનું પાટનગર કયું છે તમને ખબર છે જરા બોલો તો વિચારો તો તમે નકશામાં જોયું હોય તો તમને પાટનગર જોતા આવડતું હશે બરાબર છત્તીસગઢનું પાટનગર છે રાયપુર અને છત્તીસગઢના નકશામાં તમે જોઈ શકો છો લગભગ મધ્યમાં છે એમ કહી શકાય બરાબર ને જો હવે તમને ભારતના નકશામાં ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય એની પણ ખબર પડી ગઈ છે અને ગુજરાતના નકશામાં ગુજરાતનું પાટનગર એટલે કે બોલો તો ગાંધીનગર બરાબર છે અને છત્તીસગઢના નકશામાં છત્તીસગઢનું પાટનગર એટલે કે રાયપુર આ પણ ક્યાં આવ્યું છે એ બરાબર સમજાઈ ગયું હશે જોઈએ આગળ આ બંને રાજ્યો વિશે ગુજરાત રાજ્યમાં તમને ખબર હશે કે આપણા કુલ જિલ્લા છે તેત્રીસ તમે કયા જિલ્લામાં રહો છો બોલો તો જરા અરે વાહ બધા બોલ્યા ને તમે તો કોઈ કચ્છ છો કોઈ સુરેન્દ્રનગર છો કોઈ મહેસાણા છો કોઈ પાટણ છો અરે વાહ 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 તમે તો બધા બોલવા લાગ્યા છો પણ તમને ખબર છે છત્તીસગઢ એના કુલ કેટલા જિલ્લા છે ચાલો ત્યારે જોઈએ છત્તીસગઢ રાજ્યમાં કુલ અઠ્યાવીસ જિલ્લા છે જુઓ તો હવે નામ તમને દેખાય છે ને જેમ તમે તો તમારા જિલ્લાના નામ ફટાફટ બોલી ગયા તો જરા એમાં કયા કયા જિલ્લા છે એ નામ જોવા પ્રયત્ન કરો અને બોલો ખૂબ સરસ સરસ મજાના જવાબ આપી રહ્યા છો તમે સરસ મજાનું બોલી રહ્યા છો તમે ચાલો તો હવે તમે જાણી લીધું છે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે અને છત્તીસગઢમાં કેટલા જિલ્લા છે બરાબર જેવો ઉનાળો શરૂ થાય તો આપણને સૌથી વધારે ઈચ્છા શું ખાવાની થાય બરાબર છે આઈસ્ક્રીમ બરફના ગોળા બરફના ગોલા કેન્ડી ઠંડી ઠંડી મજાની આવે કે નહીં તમે ખાવ છો ને તેમાં સ્ટીક હોય છે સ્ટીક એટલે જેમ કે તમે ચોકબાર કે મેંગો કેન્ડી કે ગુલ્ફી ખાધી હોય તો એમાં સરસ મજાની એક પટ્ટી હોય છે હે ને તો પટ્ટીનો ઉપયોગ કરીને સરસ મજાની સુરખી બનાવતા આજે તમને પ્રિયતમાબેન શીખવવાના છે તમારા ઘરના ઘણા બધા સભ્યોને માટે લાયા હોય અને જો આવી પટ્ટીઓ તમારી પાસે પડી હોય તો કેવી રીતે ઉપયોગ કરશો એનો બજારમાં પણ મળી રહેશે લાવજો અને સરસ મજાની સુરખી જુઓ તો પ્રિયતમા બેન કેવી બનાવી રહ્યા છે ચાલો ત્યારે જોઈએ નમસ્કાર બાળ દોસ્તો ચાલો બાળકો આજે હું તમને આ એક જીવ જંતુ બતાવું છું શું છે ઓળખો છો તમે હા શું છે સુરખી તો આ આપણે આઈસ્ક્રીમની કેન્ડીની ચમચીઓ હોય છે એ ચમચી આપણે નાખી દેતા હોય છે તો આજે હું તમને આવી રીતે સુરખી બનાવતા શીખવાડું સુરખી બનાવવા માટે જોઈશે આઈસ્ક્રીમની કેન્ડીની ચમચીઓ કાતર રંગ કરવા માટે પીછી અને રંગ તો ચાલો આપણે હવે પ્રવૃત્તિ શરૂ કરીએ સૌ પ્રથમ તો આપણે આ ચમચીઓ છે તેને ગોઠવવાની છે અને ગુંદરની મદદથી ચોંટાડતા જવાનું છે આપણે આ ચોંટી ગઈ છે હવે એક આ ઉપર આંખો બનાવવા માટે આપણે થોડી આને કાપી કાઢીશું અને થોડી સરખી કરી લઈએ ને એને પણ આપણે ગુંદર વડે લગાડી દઈશું ગોળ દેખાય એવું આપણે કરી લઈએ અને તેને પણ આપણે ગુંદર વડે ચિપકાવી દઈશું ચાલો બાળકો હવે આપણે જ્યાં ગોઠવી છે ત્યાં આપણે રંગ કરી દઈએ સુરખી કયા રંગની આવે ખબર છે તમને બહુ નાનું જીવજંતુ છે મંકોડો કીડી મંકોડા કેવા નાના નાના હોય છે ને તો આવું જ આ સુરખી પણ નાનું અમથું જીવ હોય છે તો તેનો રંગ કયો હોય છે તો કે થોડો લાલ હોય છે અને થોડો કાળો હોય છે એટલે આપણે પણ એને એવા રંગનું બનાવી દઈએ બાર દોસ્તો જુઓ હવે આપણો લાલ કલર થઈ જવા આવ્યો છે તમે પણ જ્યારે આવું જીવજંતુ જુઓ ત્યારે તમારા મમ્મી પપ્પાને કહેજો કે મારે પણ આવું બનાવવાનું છે ચાલો હવે આપણે ઉપર કાળો રંગ કરીશું તમે જ્યારે રંગ કરો ત્યારે એક રંગ બીજામાં પેસી ના જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો આપણું ચિત્ર સુંદર ના દેખાય એટલે તમે ધ્યાનથી રંગ કરવાનો ચાલો હવે આપણે એક સ્ટીક અહીં મૂકી દઈશું એને પણ ફેવિકોલ વડે ચિપકાવી દઈએ અને એને આપણે કાળો રંગ કરી દઈશું હવે અહીં લાલ રંગમાં સુરખીને જેવા કાળા કાળા ટપકા હોય છે તેવા અહીં પણ આપણે થોડા ટપકા ગોળ ગોળ કરી દઈએ જો આવી રીતે અમુક અમુક અંતરે આપણે ટપકા કરી દેવાના છે જેથી આપણું ચિત્ર સારું દેખાય ચાલો હવે આપણે આવી તૈયાર આંખો મળે છે તેને આપણે અહીંયા ગુંદર વડે ચોંટાડી દઈશું જો હવે આપણે આંખો લગાડી દીધી હવે તેને થોડી આવું રંગીન કાગળ લઈ અને તેનું એ બનાવી દઈએ મૂછો બનાવી દઈએ આવી પાતળી પટ્ટી આપણે કાપી અને તેને અહીં આમ ગોળ 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 તો જુઓ હવે આપણું સરસ મજાનું સુરખીનું જીવજંતુ તૈયાર છે તો હવે તેને આપણે થોડું હજુ વધારે સજાવીએ અહીં જે આ રંગીન તાર છે તેને અહીં ચોંટાડી દઈએ જુઓ હવે રંગબેરંગી સરસ મજાનું સજાવી દીધું છે આપણે તો બાળકો આ સહેલમ સહેલી પ્રવૃત્તિ છે તો તમે પણ આવી રીતે બનાવજો બાળકોને જે સૌથી વધારે ગમે એ શું એક તો ભાઈ તમે કહેશો કે રમવાનું ગમે કેટલાક બાળકોને ભણવાનું પણ ગમે છે હા અને બીજું વાર્તા સાંભળવાની વાર્તા સાંભળવી છે તમારે ચાલો ત્યારે એક સરસ મજાની હિન્દીમાં વાર્તા કહેવાના છે તમને આરતીબેન હું તમને આનું ટાઈટલ નથી કહેવાની પણ તમે વાર્તા સાંભળો અને પછી જાતે જ વિચારજો કે એનું શીર્ષક चलो तैयार थे जाओ। हिंदी वार्ता मैं जानती हूँ कि आप सबको कहानियाँ सुनना पसंद है अच्छा लगता है कहानियाँ सुनना तो इन सारी बातों के साथ सही में मैं आपके साथ आई हूँ आज जुड़ी हुई हूँ इस मंच पर कहानियों के खजानों के साथ तो आप सब रेडी हो तो चलो हम सब आज कहानियों को एन्जॉय करते हैं ओके मैं आज आप सबको सुनाऊंगी एक मज़ेदार कहानी और जिस कहानी का शीर्षक है सोने का अंडा देने वाली मुर्गी अब भला आप सबके दिमाग में एक बात तो आएगी कि मुर्गी वो भी अंडा तो दे दी बट सोने का अंडा तो इस कहानी को हम आगे ले जाते हैं शायद आप लोगों ने कहीं पढ़ी होगी कहीं सुनी होगी एक किसान था उस वो किसान बहुत ही गरीब था और उस किसान का नाम था रामू अब उसके इतने बुरे दिन चल रहे थे कि उसकी आगे की जिंदगी कैसे कटेगी वो निभाना भी बहुत मुश्किल था उसके पास खाने के लिए पैसे भी नहीं थे अपने घर वालों को भी क्या खिलाए उसी सोच में वो एक पेड़ के नीचे बैठा था और विश्राम कर रहा था विश्राम कर रहा था और सोच रहा था और ईश्वर से वो प्रार्थना कर रहा था कि हे भगवान मुझे किसी तरह मदद करो मैं अब क्या करूँगा अपने परिवार का गुज़ारा मैं कैसे चलाऊंगा? कुछ दिनों के बाद उसका एक दोस्त मिला और उसके दोस्त ने उसे एक मुर्गी भेंट में दी दोस्त तो मुर्गी देकर वापस चला गया अब दूसरे दिन देखा तो वो मुर्गी ने सोने का अंडा दिया किसान को तो देख बहुत हैरानी हुई ऐसे सोने का अंडा देख किसान की खुशी का तो पार नहीं रहा वो तो बहुत खुश हो गया और ख़ुशी के साथ वो तो बाजार में गया और वो सोने का अंडा बेचा बहुत सारे पैसे उसमें से मिले और ऐसे दिन ब दिन मुर्गी तो रोज सोने का अंडा एक दे रही थी अब भला ऐसे सोने का एक अंडा रोज मिले तो कौन खुश नहीं होगा किसान बहुत खुश था रोज ऐसा सोने का अंडा उसे मिलता था रोज वो बाज़ार में जाता सोने का अंडा बेचता पैसे लेके आता ऐसे दिन दिन जैसे चलते गए किसान तो धीरे धीरे काफ़ी अमीर होता गया इतना पैसे वाला हो गया कि उसका घर भी एकदम से बदल गया गांव में उसकी इज्जत भी बढ़ने लगी सब लोग उसको आदर सम्मान देने लगे अब ऐसा होता है ना कि जब इंसान के अच्छे दिन शुरू होते हैं तो उसकी सोच भी धीरे धीरे बदलने लगती है किसान सुखी हो गया पैसे मिलने लगे तो उसकी सोच में उसके दिमाग में ये बात आई कि ये मुर्गी रोज़ मुझे सोने का एक अंडा देती है तो इसके पेट के अंदर कितने सारे सोने के अंडे होंगे ऐसा सोचकर लालच जगी उसको और हम सब जानते हैं कि लालच बहुत बुरी बात है अब किसान ऐसा सोचा तो उसने सोचा कि चलो ऐसा करता हूँ मुर्गी का मैं पेट ही चीर देता हूँ और उसके अंदर इतने सारे जो सोने के अंडे हैं वो मैं सारे निकाल दूंगा और इतने सारे सोने के अंडे मैं बाजार में जाके बेचूंगा तो सोचो मुझे कितने सारे पैसे मिलेंगे ऐसा सोच के इस किसान की तो बुद्धि भ्रष्ट हो गई उसने तो जाके एक छुरी ली और मुर्गी का पेट चीर डाला अरे रे रे क्या देखा मुर्गी का पेट चीरा कुछ नहीं निकला मुर्गी तो बेचारी उसी टाइम वहाँ मर गई ना रही मुर्गी ना रहे सोने के अंडे किसान को देखकर बहुत अफसोस हुआ बहुत दुख हुआ कि अरे रे मैंने ये क्या कर दिया मेरे पास एक जो ये सोने की मुर्गी थी जिससे मैं इतना सुखी हुआ मैंने उसी को मार डाला किसान बहुत दुखी हो गया तो बच्चों इस बात से हमें ये सीख मिलती है कि कभी लालच नहीं करनी चाहिए लालच करने से हमेशा गलत परिणाम आता है क्या आपको ये कहानी पसंद आई पसंद आई है तो ऐसी कहानियाँ हम सुनते रहेंगे और ऐसी कहानियाँ हम एंजॉय करते रहेंगे नमस्कार बाल मित्रों આજે આપણે વેસ્ટ પૂંઠામાંથી ફાઇલ બનાવીશું એના માટે આપણે શું જોઈશે તો જોઈએ કાગળ કપડું વેસ્ટ દોરી સ્ટેપલર ફેવિકોલ કાતર અને એક કાગળ સૌપ્રથમ આપણે વેસ્ટ પૂંઠું લઈશું એને આપણે વાળી દઈશું એ ફોર સાઇઝનો કાગળ લઈશું જેથી આપણી ફાઇલની અંદર એક આ માપના કાગળ રહી શકે ઉપરનો વધારાનો ભાગ આપણે કાપી દઈશું ઠું આપણે ખોલી દઈશું આપણે કાગળ ફિટ કરવાના હોવાથી અંદર આપણે વેસ્ટમાંથી જે દોરી હોય એ દોરીનો ઉપયોગ કરીશું કાગળની અંદર કાણા પાડેલા છે જેથી આપણને ફાઇલની અંદર પડતા ફાવે સૌપ્રથમ આપણે દોરી ભરાવીશું ઊંધું ઊંધું કરી દઈશું વેસ્ટ કપડું હશે તો એને આપણે આ પૂંઠા ઉપર લગાવી દઈશું ફેવિકોલની મદદથી આપણે કપડું કાગળ ઉપર લગાવી દઈશું કપડાના ચાર ખૂણા છે એ આપણે થોડા થોડાં કાપી લઈશું હવે આપણે અહીંયા વાળા પરથી ચોંટાડી દઈશું लागेल आपण थोडं स्टेप लर उपयोग पण करू बाळको આપણી ફ્રાયલા તૈયાર છે આની અંદર આપણે એ ફોર સાઈઝના કાગળ પણ લગાવી શકીએ આ મારી પાસે કાગળ છે જે હું આ ફાઇલની અંદર લગાડી દઈશ આપણા વેસ્ટ પૂંઠામાંથી આપણી બેસ્ટ ફાઇલ તૈયાર થઈ ગઈ છે પણ વેસ્ટ કુંડામાંથી બનાવેલી ફાઇલ છે એની અંદર આ રીતે આપણે બધું મૂકી શકીએ આ બીજી ફાઇલ છે